ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. ભારત દેશમાંથી બાળ મજૂરી નાબૂદ કરવાની સરકારે ઝુંબેશ શરૂ કરી છે. ઘણી બધી એનજીઓ સંસ્થાઓ આના માટે કામ કરી રહી છે. બાળપણ રમત ગમત માટે છે, ભણવા માટે છે, મજૂરી માટે નથી, એ આની પાછળનો કન્સેપ્ટ છે. પણ હું આનાથી જરાક જુદી વાત કહેવા માંગુ છું. હું અહીં મારો વિરોધનો મત આપવા માંગુ છું અને મારી પાસે કેટલાક કારણો છે. હું ખોટો હોઈ શકું છું, પણ મારા કારણો પર તો તમારે વિચાર કરવો પડે એવા સોલિડ કારણો છે. કલેક્ટર સાહેબો દોડી દોડીને વચ્ચે બાળમજૂરો રાખનારાઓને પકડતા હતા, એટલે સરકાર થોડી ગંભીર પણ છે આ બાબતમાં. પણ ખરેખર આ દેશમાં બાળ મજૂરી તદ્દન રોકી દેવાની જરૂરી છે ખરી? દેશના હિતમાં છે ખરું? તમે જે બાળકોને બાળ મજૂરીથી વંચિત રાખવા માંગો છો એમના હિતમાં છે ખરું? સૌથી પહેલા હું એ કહેવા માંગુ છું કે આ એટલો મોટો દેશ છે, ઇંગ્લેન્ડ જેવો કે જાપાન જેવો કોઈ નાનકડો ટાપુ જેવો દેશ નથી. 5-15 કરોડ લોકો નથી રહેતા, અહીં 125 કરોડ 125 કરોડ લોકો રહે છે. એટલે જે વાદે ઇંગ્લેન્ડ કે અમેરિકા ને બધા ચડ્યા છે, ત્યાંની પરિસ્થિતિ ને આપણી પરિસ્થિતિ જુદી છે એનો પહેલા તો સ્વીકાર કરો. આ દેશમાં 125 કરોડના જન સમુદાયને કોઈ સરકારી નોકરીઓ, કોઈ ખાનગી નોકરીઓ થી એમના પેટ ભરાવાના નથી. લાખો સ્વરોજગારની, સેલ્ફ એમ્પ્લોયમેન્ટની જરૂર છે આ દેશમાં. તમે ભણાવીને પણ છેલ્લે તો એમને સેલ્ફ એમ્પ્લોયમેન્ટ તરફ જ એમણે જવું પડવાનું છે. સરકાર તો કેટલાય વર્ષોથી કોઈને નોકરી પર રાખતું જ નથી, સરકારી નોકરીઓમાં કોઈ વધારો થતો નથી. હતી એનાથી નોકરીઓ ઘટી છે સરકારી, અને ખાનગી નોકરીઓમાં પણ બહુ સ્કિલફુલ જોબો વધ્યા છે, વ્હાઇટ કોલર જોબ વધ્યા છે, પણ જેને લેબર કહીએ, મજૂર કહીએ, એની સંખ્યા દિવસે દિવસે ઓછી થતી જાય છે. એક દાખલો લઈએ કે પહેલા જ્યારે રોડ બનતો હતો ત્યારે 400-500 જણની એક ટીમ કામ કરતી હોય ને 500 જણા 2-3-4 દિવસે 5 દિવસે 1 કિલોમીટરનો રોડ માળ બાંધી રહેતા હતા. હવે 25-30 જણની એક ટીમ 1 દિવસમાં 10-15 કિલોમીટર સુધી કાર્પેટિંગ કરીને આગળ વધી જાય છે. તો જ્યાં પહેલા 400-500 માણસની જરૂર પડતી હતી, ત્યાં હવે 30-40-50 માણસની ટીમ કામ કરે છે. વડોદરા મુંબઈ વચ્ચે સેંકડો પુલ બંધાઈ ગયા, લોકોને ખબર પણ ના પડી, ટ્રાફિક અટક્યો પણ નહીં, અને આ સેંકડો પુલ રાતોરાત ઊભા થઈ ગયા, થોડા જ મહિનાઓમાં ઊભા થઈ ગયા. અને રોજગારી, સાવ નામ માત્ર રોજગારી મળી છે કોઈને? તો રોજગારી છે નહીં સરકારમાં, કામ છે નહીં, સરકાર નોકરી પર રાખતી નથી. તો આટલો મોટો લેબર ફોર્સ જશે ક્યાં? અને હવે તો ખેત મજૂરોમાં પણ એટલી રોજી નથી. ખેડૂતો પણ બધું ટ્રેક્ટર દ્વારા ને યંત્રો દ્વારા કરતા થઈ ગયા છે. તો આ દેશના જે બાળકો છે, જે બિલકુલ નિતાંત ગરીબીમાં જીવે છે, એમને આપણે શા માટે કામ કરતા રોકીએ છે? જ્યારે હું કોઈ બાળકને ચાની લારી પર કામ કરતો જોઉં છું, ત્યારે મને એની આંખમાં જે
એક ચમક દેખાય છે અને હું જાણું છું, હું માનું છું કે 10 વર્ષ પછી આ બાળક પાસે પોતાની એક ચાની લારી હશે, એ સેલ્ફ એમ્પ્લોયડ હશે, એ રોજના 200-500 રૂપિયા કમાતું થઈ જશે. એ ચાની લારી પર માત્ર મજૂરી નથી કરતો, એ ટ્રેનિંગ પણ લે છે, એ ચા બનાવવાની ટ્રેનિંગ લે છે, સર્વિસની ટ્રેનિંગ લે છે. જ્યારે હું કોઈ બાળકને ગેરેજ ઉપર પાના પકડ ડિસમિસ લઈને સ્કૂટર ખોલતો, મોટરસાયકલ ખોલતો કે કારની અંદર ઘૂસીને કામ કરતો જોઉં છું, મને જરા પણ દુઃખ નથી થતું. મને એમ નથી થતું કે આ બાળક કોઈ સ્કૂલમાં અભ્યાસ કરવા કેમ ના ગયું. મને ખબર છે કે સરકારી સ્કૂલ સિવાય એને કોઈ સ્કૂલમાં પ્રવેશ શક્ય નથી, અને સરકારી સ્કૂલમાં એ 8 વર્ષ સુધી ધક્કા ખાશે, ત્યાં સરકારનું આપેલું ખાવાનું ખાશે, અને 8 વર્ષ પછી એને 12-6 આવડવાનું નથી. જ્યારે અહીં એ 8 વર્ષમાં નવામાં નવી કાર, નવામાં નવું સ્કૂટર ખોલતા થઈ જવાનો છે. તો આખરે આ વસ્તુ બે વાત પૂરી પાડે છે. એક તો બાળકોને મજૂરી મળે છે, જેને કારણે એના ગરીબ ઘરમાં થોડીક સમૃદ્ધિ આવે છે, થોડુંક સુખ આવે છે, અને બીજું આ તો ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે. તમે એ બાળકને સાવ ડફોળ જેવો રાખીને 8મું 10મું 12મું કર્યા પછી આઈટીઆઈમાં મોકલશો, અને ત્યાં તમે એને એક સ્કૂટર, એક 25 વર્ષ જૂનું સ્કૂટર, એની પર તમે એને શીખવાડશો કે આ વાર કહેવાય, આમ વાર કહેવાય, આમ કરવાનું. અરે ભાઈ, એ દરમિયાન તમે એને આઈટીઆઈમાં મોકલીને સ્કૂટર કે મોટરસાયકલ રિપેર કરવાની ટ્રેનિંગ આપશો, ત્યાં સુધી તો એણે અહીં ગાડી 2000 સ્કૂટરો નવા ફિટ કરી દીધા હશે. તો એને શા માટે માત્ર મજૂરી તરીકે જુઓ છો? એને ટ્રેનિંગ તરીકે જુઓ, એને ઇન્સ્ટિટ્યુશન તરીકે જુઓ, એને તાલીમ તરીકે જુઓ, એને એન્ટરપ્રિન્યોર તરીકે જુઓ. તમે સેમિનારો રાખો છો 5-સ્ટાર હોટલમાં મહિલા એન્ટરપ્રિનર્સ માટે, અને પછી વક્તાઓ આવે છે 5-7 હજાર રૂપિયાની સાડી પહેરીને, ઓફિસરો આવે છે સરકારી ગાડીઓમાં 25-25 લાખની લઈને, અને પછી પેલા વાહિયાત પ્રવચનો થાય છે. મહિલા એન્ટરપ્રિનરને કશું નવું જાણવા નથી મળતું, હોટલનું 80,000-90,000નું બિલ ચૂકવાય છે, અને એમાંથી ખાયકી થાય છે. આમાં કશી ટ્રેનિંગ નથી. પણ તમે આ બાળકો જ્યારે રીતસર લિટરલી પ્રેક્ટિકલ ટ્રેનિંગ લઈ રહ્યા છે, તૈયાર થઈ રહ્યા છે, એક સારા મિકેનિક બનવા જઈ રહ્યા છે, તો એને બનવા દો ને. એક બાળક ક્લીનર તરીકે ટ્રક પર કામ કરે છે, એ નાનપણથી જોતો આવ્યો છે કે ટ્રક કેવી રીતે ચાલી રહી છે, ભલે એને અડકી નથી શકતો, ભલે ટ્રક ચલાવવાનું એનું ગજું નથી, પણ એક સારો શ્રેષ્ઠ ડ્રાઈવર થશે. આજે જે વિદ્યાર્થી એન્જિનિયરિંગ કોલેજમાંથી સિવિલ એન્જિનિયર થઈને બહાર આવે, એને તમે એક દિવાલ બતાડીને પૂછો કે આ આટલી દિવાલ બાંધવી છે, એમાં કેટલી ઈંટો જોઈશે, એ ભાઈ કેલ્ક્યુલેટર લેશે ને એ ઈંટોના માપથી એને ગુણાકાર ભાગાકાર અને કઈ 5 પ્રક્રિયાઓ પસાર થયા પછી કહેશે કે 800 ઈંટો જોઈશે. અને પછી તમે જ્યારે દિવાલ બાંધવા આવશે ત્યારે 800 ઈંટમાં અડધી જ દિવાલ ચણાશે, અડધી બાકી રહી જશે, ત્યારે એ ભાઈ કહેશે કે હું એને 2 ગુણવાનું ભૂલી ગયેલો. અને કોઈ જન્મજાત કડિયાને બોલાવો અને એમ કહો કેટલી ઈંટો જોઈશે, એટલે કહેશે 950 ઈંટો જોઈશે, અને 950 ઈંટમાં બધું જ પતી જશે, એ ફિનિશિંગ થઈ જશે બધું જ, અને કકડા ગોઠવવાના પણ એની અંદર 950 ઈંટોમાં વ્યવસ્થા હશે. અને એ કડીઓ તમે જુઓ કે જે બાળપણથી બાપ જોડે ઈંટો ઉંચકીને મોટો કડીઓ થયો છે, એ હાથમાં લેલું લઈને ઈંટ પર મારે છે, એટલે 6-4 ઇંચની ઈંટ એક બાજુ, 3 ઇંચની ઈંટ એક બાજુ થઈ જાય છે. કોઈ એને માપ લેતો નથી, એને એ સામે નજર નાખે છે, ઈંટના એ રીતે કકડા થઈ જાય છે. અને પછી તમે એને આઈટીઆઈમાં ટ્રેનિંગ આપશો કડીઓ થવાની, અને એ કડીઓ મેજર ટેપ લઈને ઈંટ માપશે, અને પછી કરવત લઈને ઈંટ કાપવા જશે. તો એને વિકસવા દો. કડિયાનો છોકરો કડીઓ થાય, સુથારનો છોકરો સુથાર થાય, તો શું ખોટું છે? કેવા સુથાર થતા હતા, કેવા શ્રેષ્ઠ કડિયા થતા હતા. તાજમહાલ બાંધનારા એક પણ એન્જિનિયર પાસે, એક પણ કડિયા પાસે કોઈ ડિગ્રી નથી, પણ એ બધા બાળ મજૂર હતા. આ બાળ મજૂરો એ મજૂરી કરતા કરતા જે શીખ્યા એમાંથી તાજમહાલ બન્યો.
પણ તમારી આઈટીઆઈઓ, તમારી એન્જિનિયરિંગ કોલેજો તાજમહાલ બાંધવાની હેસિયત નથી ધરાવતી. કારણ કે જન્મજાત નાનપણથી જે શીખવા મળે છે એ મોટા થઈને શીખી શકાતું નથી. એટલે આ બાળ મજૂરોને પકડાપકડી કરવી, બાળ મજૂર રાખનારાઓને જેલમાં ધકેલી દેવા, આ બધો પશ્ચિમનો કોન્સેપ્ટ છે. અને એવું ઈચ્છે છે એ પશ્ચિમના દેશો, જે બહુ જ થોડા વસ્તી ધરાવતા દેશો છે, એ એમના માપદંડો આપણા માથે ફટકારે છે. એમને તો બાળ મજૂરની જરૂર નથી, એમને તો બધું ઓટોમાઇઝેશન છે. અને એમ છતાંય તમને તમારા મા બાપ, મને મારા બાપ એવું જ કહેતા હતા કે ઇંગ્લેન્ડમાં અને અમેરિકામાં છોકરાઓ પોતાની ફી જાતે કાઢે છે. ગમે તેટલો પૈસાદાર છોકરો હોય એ છાપા નાખવા જાય છે. અરે ભાઈ, જ્યારે અમેરિકાનો કે યુરોપનો પૈસાદાર બાપનો છોકરો સવારે સાયકલ પર છાપા નાખવા જાય છે, ત્યારે તમે એને બાળ મજૂરી નથી કરતા, ત્યારે તમે એને એમ કહો છો કે એનું એ પોતાની જાતે ફી કાઢે છે, પોતે પોતાના પગભર થઈ ગયો છે નાનપણથી. અને આપણો બાળક જ્યારે સાયકલની દુકાન પર કે સ્કૂટરની કોઈ પણ જગ્યાએ મજૂરી કરે છે ત્યારે બાળ મજૂર થઈ જાય છે. એમના કરોડપતિના છોકરા છાપા નાખે છે તો એ એમનું ડેવલપમેન્ટ છે, અને આપણો ગરીબનો છોકરો છાપા નાખે છે તો એ બાળ મજૂરી છે. તો આ છેતરપિંડી છે, આપણી સાથેની છેતરપિંડી છે. અને મને એ કહેવા દો કે જે છોકરાઓ 8મા 9મા ધોરણમાં કોઈ સિરિયલમાં કામે લાગે છે, રોજના એ 8000 કમાય છે, 12000 કમાય છે કે 10000 કમાય છે, પણ એ સિરિયલમાં કામ કરવા માટે, એ મોડલ થવા માટે ભણવાનું છોડી દે છે, અને તમે એને મહાન કલાકાર કહો છો. હું સચિન તેંડુલકરનું કાયમ ઉદાહરણ આપું છું કે સચિન તેંડુલકર બાળ કલાકાર હતો, બાળ મજૂર હતો, 16 વર્ષની ઉંમરે એણે એ ક્રિકેટ જગતમાં આવી ગયો, ભણ્યો નહીં, એસએસસી પાસ ના થયો. સચિન તેંડુલકરનું ભણતર બગડ્યું પણ એને ભારત રત્ન આપો, કારણ કે અબજો કમાયો, બહુ નામ કમાયો, દુનિયાના દરેકે દરેક છાપામાં દર અઠવાડિયે એનું નામ આવ્યું. તો હવે એ બાળ મજૂર મટી ગયો, હવે હીરો છે, હવે આઈડિયલ છે. એ અબજોપતિ સચિન તેંડુલકર ભારત રત્નને લાયક છે. કોઈ એ નથી પૂછતું કે સચિન તેંડુલકર જે બાળ મજૂરી કરી એનું શું. લતા મંગેશકરે 5-6 વર્ષની ઉંમરે ફિલ્મી સ્ટુડિયોમાં જઈને ગળા ફાડીને ગાયનો ગાયા, કોરસમાં ગાયું, જાત ઘસી નાખી પોતાના કુટુંબ માટે. અને હવે એ સુર સામ્રાજ્ઞી છે, કારણ કે સફળ થઈ ગઈ. હવે લતા તાઈ આખા ભારતની તાઈ છે, લતા મંગેશકર ભારત રત્ન છે. એ બાળ મજૂર હતી એ વાત હવે કોઈ કરવા તૈયાર નથી. તો જ્યારે કોઈ કરોડપતિ બાપનો છોકરો સ્ટેજ ઉપર કે નાટકમાં કે પિક્ચરમાં કે થિયેટરમાં રોજના હજારો કમાય, ત્યારે એને આપણે એપ્રિશિએટ કરવાનું. કોઈ 15 વર્ષનો છોકરો ચેસમાં વિશ્વ ચેમ્પિયન થવા જાય એટલે આપણે એને કરોડો રૂપિયાના ઇનામ આપવાના, પણ એ ચેમ્પિયન થતી વખતે ભણતો નથી, બીજું કશું જાણતો નથી, એને બહારનું કોઈ નોલેજ નથી, એની આપણે કોઈ ગણતરી કરતા નથી. તો આ ડબલ સ્ટાન્ડર્ડ છે. કરોડપતિના છોકરા મહેનત કરે, મજૂરી કરે, ભણવાનું છોડીને બીજા ગેમમાં લાગી જાય, પોલોમાં લાગી જાય, ગોલ્ફ રમવા લાગી જાય, કાર રેસમાં ઉતરે. કરોડપતિ અબજોપતિ સોનીનો છોકરો 10મું પાસ ના થાય, 8મું નપાસ હોય અને એ સોનીની દુકાન પર બેસીને બહુ મોટો કરોડોપતિ અબજોપતિ હીરાનો વેપારી થઈ જાય તો એ ચાલે, પણ ગરીબનો છોકરો કેમ મહેનત કરે? પણ ગરીબનો છોકરો કેમ કમાય? ગરીબના છોકરાથી ના ભણાય તો કંઈ નહીં, પણ એને નોકરી આ રાખનારને જેલમાં પૂરો, એને લારી પરથી ઉઠાડીને એને ફરતો કરી દો. ગરીબનો છોકરો દારૂ વેચશે તો ચાલશે, દારૂની ખેપ કરશે તો ચાલશે, પણ ગરીબનો છોકરો લારી પર કામ કરશે તો એ લારીવાળાને અમે જેલમાં પૂરી દઈશું. શું લઈને મંડ્યા છો તમે? શું વાત કરો છો તમે? પહેલા કરોડપતિઓના છોકરાઓ જે લાખો રૂપિયા રોજના કમાય છે, 1000 રૂપિયા કમાય છે, એને રોકો. તમે 16 વર્ષે સચિન તેંડુલકરને પૂછ્યું જ્યારે એને પાકિસ્તાન સામે જબરજસ્ત સદી ફટકારીને વાહ વાહ કરી ત્યારે કે તું ભણ્યો કે નથી ભણ્યો?
ફિલ્મોમાં આવતી હિરોઈનોને તમે પૂછું છો કે તમે ભણ્યા કે નથી ભણ્યા, 14-15 વર્ષે હિરોઈન થવા આવી ગઈ છું, ત્યાં કોઈ પ્રતિબંધ છે? નહીં, ત્યાં એગ્રીમેન્ટ છે, ત્યાં પ્રતિબંધ નથી, ત્યાં વાહવાઈ છે, ત્યાં એને ફિલ્મફેર એવોર્ડ છે. સ્લમ મિલિયનર ડોગમાં જે બાળ કલાકારોએ કામ કર્યું હતું, આજે બી બિચારા ગરીબ ભિખારીની જેમ રહે છે, એમણે જિંદગીના 4-5 વર્ષ આ શૂટિંગમાં બગાડ્યા, એમને શું મળ્યું? એનો વાંધો નથી, તમને એમાં તમે નામ કમાવ છો. તારે જમીન પરનો હીરો નાનકડો છોકરો, એને 2-3 વર્ષ ભણવાનું બગાડીને આ પિક્ચરમાં કામ કર્યું હશે, એને તમે રાષ્ટ્રીય એવોર્ડ આપો છો, એને લાખો રૂપિયા કરોડો રૂપિયાનું મહેનતાણું મળી ગયું, એને નામ મળી ગયું. પણ કોઈ ગરીબનો છોકરો કામ કરે છે તો એ ગુનેગાર, એને રાખનાર ગુનેગાર. આની પર ફેર વિચારણા થવી જોઈએ, આખા દેશમાં આની ચર્ચા થવી જોઈએ, આના સેમિનાર થવા જોઈએ. વિચારો, હજુ વિચારો, તમારા બધા સ્કિલ્ડ મજૂરોને તમે મારી નાખી રહ્યા છો. તમે પહેલા બધાને એક સરખા અભણ કરવા માંગો છો, જેમને કશું નથી આવડતું, 18 વર્ષ સુધી કોઈ કશું જ ન શીખે, અને 18 વર્ષ પછી એ શીખવા જાય કે હવે કડિયાને વધારે રોજ મળે છે તો હું કડિયો દઉં. 18 વર્ષે હાથમાં ઈંટ પકડીને લેલાથી તોડતા નહીં આવડે, અને આખી જિંદગી નહીં આવડે. રંધો મારતો મિસ્ત્રી તમે જુઓ છો, કોઈ માપ લે છે? એ રંધો મારતો જ જાય છે, એને ખબર છે કે મારે કેટલું છોલી નાખવાનું છે, એની આંખ, એનો હાથ બધું ટ્રેન થઈ ગયું છે. તો તમે પહેલા બધાને 18 વર્ષ સુધી ટોટલ ડફોડ રાખવા અને પછી સ્કિલ્ડફુલ બનાવવાની બેવકૂફી કરી રહ્યા છો. જેને જે ક્ષેત્રમાં જે કામ આવડે એ કરવા દો. તમે બધાને ગ્રેજ્યુએટ બનાવવાની જરૂર નથી, બધાને લખતા વાંચતા સહી કરતા આવડે એટલે બહુ છે, બધા જ લોકોને પંડિત બનાવી દેવાની જરૂર નથી. અને એ છતાંય ઘણું સારું કમાશે, ઘણું બધું કમાશે. કોઈ છોકરો નાનપણથી હીરા ઘસી રહ્યો છે, બને કે મોટો થઈને જબરજસ્ત હીરાનો વેપારી થઈ જાય, પણ તમે એને હાથમાંથી હીરા જ નહીં ખેંચી લેશો, ઘસવા જ નહીં દો, અને 18 વર્ષના ડભોળને કહેશો કે હવે આને આ હીરો કહેવાય, આને આ હીરો કહેવાય, એના મગજમાં બેસવાનું નથી. તો મારો આક્રોશ છે કે સરકાર બેવકૂફી કરી રહી છે, એનજીઓ પણ ગાડી થઈને પાછળ દોડી રહી છે કે ભણતા અટકાવો, ભણાવો ભણાવો. અરે તમે જે સ્કૂલો ખોલીને બેઠા છો એમાં ભણીને કરવાનું બી શું છે? અકબરનો છોકરો આ હતો કે આનો છોકરો આ હતો, એ શીખવાથી હીરા ઘસાશે નહીં? રાણા પ્રતાપ કેટલી વાર લડ્યો, કેટલી વાર હાર્યો, કેટલી વાર જીત્યો? ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈએ ઘોડા પર 22 ફૂટ ઊંચેથી છલાંગ મારી હતી, એનાથી કડિયા કામ આવડી જવાનું નથી? કડિયા કામમાં એની જરૂર એ નથી કે ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ ઘોડા પર બેસતી હતી કે હાથી પર બેસતી હતી. તો આ બાળ મજૂરી બંધ કરાવવાનું જે તૂત ઊભું કર્યું છે એની પર એક મોટો સેમિનાર થાય, લોકો વિચારે, પ્રોફેસરો બૌદ્ધિક માણસો ચર્ચા કરે, અને માન્યું કે આ બધા જ બાળકોને આપણે આ બાળ મજૂરી રોકાવી દઈએ, બધા જ બાળકોને. પેલા કરોડપતિઓના નહીં, ફિલ્મવાળાની નહીં, ક્રિકેટ રમતા, પોલો રમતા, ચેસ રમતાની નહીં, પણ ગરીબ ઘરનું પૂરું કરવા માટે ઝઝૂમતા બાળકોને આપણે બધાને રોકાવી દઈએ, બાળ મજૂરી ન કરવા દઈએ. બને સ્વીકારું છું કે માંથી 5-25 સ્કોલર થઈ જશે આખા ભારતમાંથી, આ બધા જ બાળકોને જો આપણે કામ ન કરવા દઈએ તો 10 જણા એમાંથી પીએચડી કરશે, 10-12 જણા પીએચડી પણ કરી શકે. અને આ મજૂરી કરવા દઈશું તો એ 10-12 જણાની પીએચડી કરવાની જિંદગીમાં તક જતી રહેશે, પણ એ 10-12 જણા પીએચડી કરે એના માટે તમે કરોડો લોકોના હાથમાંથી રોજી રોટી છીનવી રહ્યા છો. અને એક દિવસ એવો આવશે કે આ બેકાર કાર માણસોને આપવા સરકાર પાસે કોઈ કામ નહીં હોય, એમને કોઈ કામ આવડતું નહીં હોય, દેશમાં સ્કિલ્ડ વર્કરોની અછત ઊભી થશે, અને આખો દેશ બેકારોથી ઉભરાશે. એમને સેલ્ફ એમ્પ્લોયમેન્ટમાં જવા દો, બાળ મજૂરી ચાલુ રહેવા દો,
એમાંથી જે સ્કોલર છે, કદાચ તમને એમ લાગતું હોય તો કોઈક એક્ઝામ લો, કંઈક વ્યવસ્થા કરો, બહુ સ્કોલર છે અને સરકાર ટોટલ પૈસા આપીને સારી સ્કૂલમાં ભણાવે, પણ બધાના હાથમાંથી રોજી છીનવી લેવાની વાત મને તો ગળે નથી ઉતરતી. ઘણા બધા મારી વાત સાથે આજે અસંમત હોય ભલે રહ્યા, હું કદાચ ખોટો પણ હોઉં, પણ મારી લાગણી એક છે કે આ બાળ મજૂરી રોકવાના નામે આપણે કાં તો બાળકોને ગુના તરફ ધકેલીશું, ઘરનું પૂરું નહીં થતું હોય, ખાવા નહીં મળતું હોય, તમે એને ભણાવી તો શકવાના નથી સારું, એ ગુના તરફ વળશે, નહીં તો પછી એ સાવ ડફોળ કારીગર થશે, મજૂર જ થશે, પછી કારીગર થવાની તો કોઈ જગ્યા નહીં રહે. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.